नमस्कार, आप जुड़िया छो गुजराती नंबर वन न्यूज चैनल जी 24 कलाक सांजना 7 वाग्या छे ने 7 वाग्याना समाचार गुजरात साथे हूं छु निधि। विगतवार समाचारों पर नजर करीशुं, परंतु ते पहेला मोटा समाचार सामे आवी रह्या छे पेपर लीक ने लेने। जी हां, हेड क्लार्क पेपर लीक मामले जी 24 कलाक पर सौथी मोटा समाचार। आगामी 2-3 दिवसमां राज्य सरकार परीक्षा रद्द करवानी जाहेरात करशे। जी हां, मोटी खबर आ सामे आवी रही छे, आगामी 2-3 दिवसमां राज्य सरकार हेड क्लर्क नी परीक्षा रद्द करवानी सत्तावार रीते जाहेरात करशे। आ सिवाय मोटा समाचार ए पण सामे आवी रह्या छे के मुख्य आरोपी सामे गुजसी टोक नो गुनो पण दाखल करवामां आवशे, एटले के गुनेगारोने छोड़वामां नहीं आवे। गुजसी टोक हेठळ 5 वर्षथी माडीने आजीवन कैदनी जोगवाई छे अने मृत्युदंडनी सजा पण थई शके छे। આ એક્ટ હેઠળ મુખ્ય આરોપીને ઓછામાં ઓછો 5 લાખ રૂપિયાનો દંડ પણ થશે। પેપર લીક કેસમાં મુખ્ય આરોપી તરીકે પોલીસે જયેશ પટેલની ધરપકડ કરી છે। જયેશ પટેલ પ્રાંતિજના ઊંચા ગામનો છે, જેની પાસે સૌથી પહેલા પેપર આવ્યું હતું। 88,000 ઉમેદવારોએ હેડ ક્લર્કની આ પરીક્ષા આપી હતી। 12મી તારીખે આ પરીક્ષા લેવામાં આવી હતી અને 10મી તારીખે આ પેપર ફોડવામાં આવ્યું હતું, પેપર લીક થયું હતું, અને તેના કારણે રાજ્ય સરકાર હવે 2-3 દિવસમાં સત્તાવાર રીતે આ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરશે। આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, આધારભૂત સૂત્રો તરફથી આ પૂરી માહિતી સામે આવી રહી છે। જાણકારી પ્રમાણે પેપર કાંડના આરોપીઓને એવી સજા ફટકારવામાં આવશે કે ભવિષ્યમાં કોઈ આ પ્રકારની હિંમત નહીં કરે, કોઈ આ પ્રકારની પ્રવૃત્તિ કરવાની હિંમત નહીં કરે। અને આજ મામલે વધુ વિગતો વધુ માહિતી સાથે અમારી સાથે ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોની જોડાઈ ગયા છે। દીક્ષિતજી, એક રીતે પેપર લીક કૌભાંડ જે રીતે આક્ષેપો લાગ્યા અને તે બાદ સત્તાવાર રીતે પુષ્ટિ પણ થઈ કે પેપર લીક થયું છે, આરોપી એક બાદ એક સકંજામાં સૌથી મોટો સવાલ હતો કે પરીક્ષા રદ થશે કે પછી બીજી કોઈ રીતે જે ઉમેદવારો છે, પરીક્ષાર્થીઓ છે, તેમને એક રીતે આશ્વાસન આપવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે આધારભૂત સૂત્રો પાસેથી એ માહિતી છે કે પરીક્ષા રદ થશે। બિલકુલ નિધિ, એવું કહી શકાય, જે સૂત્રો તરફથી અત્યારે માહિતી મળી છે એ પ્રમાણે 2-3 દિવસમાં રાજ્ય સરકાર આ પરીક્ષાને રદ કરવાની સત્તાવાર રીતે જાહેરાત કરી શકે છે। અને જે રીતે આ પરીક્ષાનું જે પેપર લીક થયું હતું અને એ મામલે પહેલેથી જ રાજ્ય સરકાર પૂરી રીતે કટિબદ્ધ હતી, એના આરોપીઓ સુધી પહોંચવા માટે કાર્યવાહી રાજ્ય સરકાર કરવા માંગે છે, જેનાથી આ પરીક્ષા બાદ આવનારી કેટલી પોલીસની અથવા તો જે કંઈ પણ સરકારી ભરતીની પરીક્ષાઓ છે એ તમામ પરીક્ષાઓ બિલકુલ વિના વિઘ્ને પાર પાડી શકાય અને એક સંદેશો આપી શકાય કે પેપર લીક મામલા સાથે જોડાયેલા તમામ લોકોને આકરામાં આકરી સજા આપવામાં આવશે અને એટલા માટે ગુજસી ટોક ધારો લગાવવામાં આવશે, એવી પણ સૂત્રો પાસેથી ચોક્કસપણે માહિતી મળેલી છે। અને ખાસ કરીને જે મુખ્ય આરોપીઓ છે, જે પ્રમુખ આરોપીઓ છે, જે આ પેપર લીકમાં સંડોવાયેલા છે, એ તમામની ઉપર ગુજસી ટોક ધારો લગાવવામાં આવશે, જેના કારણે ભવિષ્યમાં આ પ્રકારની હરકત કોઈ કરી ના શકે। પરંતુ નિધિ, સૌથી મોટા સમાચાર અત્યારે એ કહી શકાય કે પેપર લીક થયું અને પેપર લીક થયા પછી હવે સરકારે જે કાર્યવાહી કરી છે, પોલીસ તંત્રએ જે કાર્યવાહી કરી છે, ત્યારબાદ હવે પરીક્ષા ફરી લેવાશે કે નહીં અને આ પરીક્ષા રદ થશે કે નહીં, એ સવાલ તમામ વિદ્યાર્થીઓના મનમાં હતો, તમામ પરીક્ષાર્થીઓના મનમાં હતો, અને એનો જવાબ છે કે આવનારા 2-3 દિવસમાં રાજ્ય સરકાર સત્તાવાર રીતે આ પરીક્ષાને રદ કરવાની તૈયાર છે। બિલકુલ બિલકુલ દીક્ષિતજી, એક રીતે એક મોટા સમાચાર તમામ પરીક્ષાર્થીઓ માટે છે કે આ પરીક્ષા રદ થઈ શકે છે, એટલે કે એમની જે પણ મહેનત હતી તેના પર પાણી ફરી વળશે અને તેમને ફરી એકવાર તૈયારી કરવી પડશે। પરંતુ બીજી બાજુ એક મોટો મેસેજ, એક મોટો સંદેશો ગુજસી ટૂંક ને લઈને જે કાર્યવાહી કરવામાં આવશે તેને લઈને છે, કેમ કે અત્યાર સુધી આપણે જોયું છે લાંબા સમય બાદ સરકારી ભરતીની જાહેરાત થઈ હતી, મોટી સંખ્યામાં એક રીતે તમામ યુવાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, પરંતુ ફરી એકવાર પેપર લીક, વારંવાર જે રીતે પેપર લીક થતું હતું, પરંતુ હવે જે પ્રકારે આરોપો લાગ્યા, આક્ષેપો લાગ્યા, તે બાદ તપાસનો ધમધમાટ અને માત્ર ગણતરીના દિવસોમાં, માત્ર 6 દિવસમાં સામે આવી ગયું કે ખરેખર પેપર લીક થયું છે અને હવે કડક કાર્યવાહીની વાતો, એક મોટો સંદેશ એ તમામ કૌભાંડીઓ, એ તમામ પેપર માફિયાઓને આપવા માંગી રહી છે સરકાર। દીક્ષિતજી, એવું કહી શકાય કે રાજ્ય સરકાર પહેલેથી આ પેપર લીકની ઘટના બાદ અને રાજ્ય સરકાર પહેલા એ કન્ફર્મ કરવા માંગતી હતી,
કે પેપર લીક શું ખરેખર થયું છે કે નહીં, અને એ વખતે પણ સૂત્રો તરફથી જે માહિતી મળી હતી અને ઝી 24 કલાકે સૌથી પહેલા માહિતી આપી હતી કે પેપર લીક મામલે રાજ્ય સરકાર આકરામાં આકરી કાર્યવાહી કરવા માટે તત્પર છે, અને પેપર લીક મામલે જ્યારે આરોપીઓ આવી ગયા ત્યારબાદ અત્યારે એક આખો એક્શન પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે પોલીસ તંત્ર તરફથી અને ખાસ કરીને ગૃહ વિભાગ તરફથી, અને આ એક્શન પ્લાનના તહેત આવનારા સમયમાં હજુ પણ મોટા માથાઓની ગિરફ્તારી થઈ શકે છે પેપર લીક મામલે, એટલે કે જે આખું આ ષડયંત્ર છે અને આ ષડયંત્રની પાછળ છુપાયેલા જે મોટા ચહેરાઓ છે એ તમામ ચહેરાઓને એક્સપોઝ કરવા માટે પોલીસ તંત્ર બિલકુલ સતર્ક છે, અને આવનારા સમયમાં આ જે આરોપીઓની સંખ્યા છે એમાં પણ વધારો થઈ શકે છે. રાજ્ય સરકારનો એક જ ઉદ્દેશ છે, રાજ્ય સરકાર ઈચ્છે છે કે આવનારી સરકારી ભરતીઓ બિલકુલ ટ્રાન્સપરન્સીથી એટલે કે પારદર્શિતા પૂર્વક થાય અને લોકોનો વિશ્વાસ રાજ્ય સરકાર અને પરીક્ષાની જે પદ્ધતિ છે એના ઉપર જળવાઈ રહે, અને એના માટે જ આ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને ગુપ્તી ટોન ધારો લગાવવામાં આવશે મુખ્ય આરોપીઓ ઉપર. જી બિલકુલ દીક્ષિતજી, પૂરી માહિતી આપવા માટે ખૂબ ખૂબ આભાર. તો ખૂબ જ મોટા સમાચાર હેડ ક્લાર્ક પેપર લીક કાંડને લઈને સામે આવી રહ્યા છે. 2-3 દિવસમાં રાજ્ય સરકાર સત્તાવાર રીતે જાહેરાત કરશે. આધારભૂત સૂત્રો પાસેથી આ માહિતી સામે આવી રહી છે. 2-3 દિવસમાં પરીક્ષા રદ કરવાની જાહેરાત સરકાર કરશે. જી હા, અને જે પણ આરોપીઓ છે, જે પણ પેપર માફિયાઓ છે તેમની વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી નિમિત્તે ગુત્સી ટૂંકનો ગુનો દાખલ કરીને સજા આપવામાં આવશે. આપને જણાવીએ, ગુત્સી ટૂંક ગુનો જેમાં 5 વર્ષથી લઈને આજીવન કેદની સજાની જોગવાઈ છે, ઓછામાં ઓછું 5 લાખ રૂપિયાનો દંડ પડકારવામાં આવે છે. એટલે કે એક રીતે રાજ્ય સરકાર ઈચ્છા શક્તિ રાખી રહી છે કે તમામ આરોપીઓને કડકમાં કડક સજા આપી એક દાખલો બેસાડવાનો પ્રયત્ન કરવામાં આવે, જેથી વારંવાર થતી આ પ્રકારની ગેરરીતિને એક જડબાતોડ જવાબ, એક તમાચો ચોક્કસથી તમામ પેપર માફિયાઓને મળે, અને ફરી એકવાર આ પ્રકારની પ્રવૃત્તિ કરતા પહેલા 1000 વખત વિચાર કરે, તેમના મનમાં એક ડર ઉભો થાય. તો આપને જણાવી દઈએ, જે રીતે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જ્યારે તેમણે પેપર લીક થયું હોવાની આક્ષેપો સાથે ઝી 24 કલાકનો સંપર્ક કર્યો, તેમણે પુરાવાઓ આપ્યા, અમે એક પરત સમજીને પૂરો મુદ્દો ઉઠાવ્યો, વિદ્યાર્થીની જે વ્યથા હતી તેને વાંચા આપવાનો પ્રયત્ન કર્યો, તમામ અપડેટ, તમામ જે સમાચાર હતા આપના સુધી પહોંચાડ્યા, અને એક બાદ એક જે સતત અપડેટો આવી રહી છે તેની વચ્ચે આજનો દિવસ પણ આ મામલામાં ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યો. કેમ કે આજનો એ દિવસ જ્યારે રાજ્ય સરકારે સત્તાવાર રીતે 6 દિવસ બાદ એ વાતનો સ્વીકાર કર્યો કે પેપર લીક થયું છે, પેપરમાં ગેરરીતિ આચરવામાં આવી છે, પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવી છે. સૌથી મોટો સવાલ હતો કે આ કૌભાંડીઓ કોણ હતા. અત્યાર સુધી 8 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, અને જે રીતે માહિતી સામે આવી રહી છે ગૌણ સેવા પસંદગી મંડળના કેટલાક કર્મચારીઓ ઉપર પણ હવે શંકા ઉપજી રહી છે. શંકાના દાયરામાં તે લોકો પણ છે, એક રીતે અસિત વોરા પર પણ જેઓ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન છે તેમની પર પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે તપાસમાંથી તેમને હટાવવામાં આવે, અને જો કંઈ એમની ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે તો 72 કલાકમાં આંદોલનની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. પરંતુ આ બધાની વચ્ચે આ તમામ ફોટોગ્રાફ્સ તમે જોઈ રહ્યા છો, તમામ એ આરોપીઓ છે જેમણે વિદ્યાર્થીઓના ભાવિ સાથે માત્ર ને માત્ર થોડા ઘણા રૂપિયા માટે ચેડા કર્યા છે, અને એટલા માટે જ એમને કડકમાં કડક સજા થવી જ જોઈએ, અને એ જ રીતે રાજ્ય સરકાર હવે આગળ વધી રહી છે. જે રીતે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે, ભવિષ્યમાં કોઈ આ પ્રકારની હિંમત ન કરે, આ પ્રકારની પ્રવૃત્તિઓ ન કરે તે માટે આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવશે. હેડ ક્લાર્કની પેપર લીક મામલે આ સૌથી મોટા સમાચાર છે. પરીક્ષા તો રદ કરવામાં આવનાર જ છે, 2-3 દિવસ સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે, પરંતુ જે પણ આરોપીઓ છે તેમની વિરુદ્ધ ગુત્સી ટૂંકનો ગુનો દાખલ કરવામાં આવશે. ગુત્સી ટૂંકનો ગુનો દાખલ થાય એટલે તેમને 5 વર્ષથી લઈને આજીવન કેદની સજા થાય, જામીન પર તેમને મળવા મુશ્કેલ થઈ જાય, અને એક રીતે ખૂબ જ વધુ મુશ્કેલી આ તમામ આરોપીઓને હવે આગામી સમયમાં પડી શકે છે. અત્યાર સુધી 8 માથા ઝડપાયા છે, કહેવાય છે કે આ તો માત્ર નાની માછલીઓ છે, મોટા માથા હજુ પણ સંતાયેલા છે, છુપાયેલા છે, તેમને બહાર લાવવાના છે, અને તેમની વિરુદ્ધ પણ આજ કડક કાર્યવાહી કરવાની છે. રાજ્ય સરકાર એક રીતે ઈચ્છા શક્તિ દર્શાવી રહી છે કે આ પૂરેપૂરા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવશે, જેથી આગામી બધી પરીક્ષાઓમાં પારદર્શિતા સાથે અને વિદ્યાર્થી યુવાઓનો વિશ્વાસ જીતીને પરીક્ષાનું આયોજન થાય અને તેમની મહેનતનું તેમને પૂરું ફળ મળે.
આપને જણાવી દઈએ અત્યાર સુધી વારંવાર પેપર ફૂટતા રહ્યા ત્યાં સુધી કે 6 વર્ષમાં 7 જેટલા પેપર ફૂટી નીકળ્યા છે 5 જેટલા પેપર ફૂટ્યા આ તમામ વિદ્યાર્થીઓના સપના તૂટ્યા તેમની આશા અપેક્ષા ઉપર પાણી ફરી વળ્યું અને અત્યારે સૌથી મોટો સમાચાર સામે આવી રહ્યા છે ઝી 24 કલાક નો આભાર માન્યો છે યુવરાજસિંહ જાડેજાએ વિદ્યાર્થી નેતા કેમકે ઝી 24 કલાક પર આ સૌથી મોટા સમાચાર સૌથી પહેલા સામે આવી રહ્યા છે 2-3 દિવસમાં રાજ્ય સરકાર હેડ ક્લાર્કની પરીક્ષા જે 12મી ડિસેમ્બરે યોજાઈ હતી જેમાં ગેરરીતિ આચરવામાં આવી હતી તે રદ થઈ શકે છે ખાસ કરીને કહેવાનું કે અત્યારે જે રીતે ઘટના સામે આવી અને જોયું કે આપણે પેપર લીક કાંડ હતું અને એમાં અત્યારે જે પણ તથ્યો સામે આવ્યા છે એમાં સૌથી સારી અને સૌથી મોટી ભૂમિકા એકદમ પારદર્શિતા રીતે આપણી આ વાતને રજૂ કરવાનું જે રીતે ઝી 24 કલાકે પ્લેટફોર્મ આપ્યું છે તે માટે દરેક વિદ્યાર્થી અને વિદ્યાર્થી લીડર તરીકે હું હંમેશાનો આભારી રહીશ કેમ કે જ્યાં સુધી માધ્યમ નથી મળતું ત્યાં સુધી અમે વાત પોતાની રજૂ નથી કરી શકતા એટલે ઝી 24 કલાક અમારી સાથે સતત ખભેથી ખભો મિલાવીને ચાલ્યું છે નાનામાં નાની બાતમી હોય અને નાનામાં નાની વાત હોય તો એની ઉપર એ તરત જ ક્રોસ વેરીફાઈ કરવા માટે પોતાના જે પણ મીડિયા મિત્રો હોય છે અને એને ઘટના સ્થળે પહોંચાડી દેતા ખરેખર એ ખૂબ સરાહનીય બાબત છે ખૂબ નિષ્પક્ષતાથી એને જે પણ બાબતો ઉજાગર કરી છે તેના માટે હંમેશા અમે આભારી રહીશું